તેવરી સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુલમાં આપ બધા જ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આ લાઈવ સેશનમાં આપણે જોડાઈ ગયા છીએ ત્યારે આપણો વિષય છે મેથ્સ. તો એના સંગાથે જઈએ તો ચેપ્ટર નંબર 3 એમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા. થિયરી જોઈ, બે પ્રકારની થિયરી જોઈ ગયા. પહેલેથી થિયરી જે બહુકોણ વિશેની હતી, બહુકોણના પ્રકાર જોયા, અલગ અલગ બહુકોણ જોયા, નિયમિત અનિયમિત અંતર્મુખ બહિર્મુખ. ત્યારબાદ વાત કરી હતી કે બહુકોણના અંદરના ખૂણાના માપનો સરવાળો. એની પછી વાત કરી આપણે કે બહુકોણના બહિષ્કોણોનો સરવાળો. અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 3.2માં દાખલાઓનું સોલ્યુશન લોજિક લગાવી, જે આપણે થિયરી ભણ્યા છીએ એમાં કઈ રીતે લોજિક લગાવવાનું છે, કઈ રીતે આપણને પ્રશ્ન પૂછાયેલો છે એ મુજબ લોજિક લગાવવાનું થશે. તો ભૂમિતિના ચેપ્ટર ભણતા હોઈએ ત્યારે ખાસ થિયરી આપણા મગજમાં હોવી જોઈએ, અને ત્યારબાદ એને કઈ રીતે એપ્લાય કરવી એ આપણે દાખલાઓનું સોલ્યુશન કરશું, એટલે ઓટોમેટિક એ આવડતું જશે. તો સ્વાધ્યાય 3.2માં પાંચમો દાખલો રકમ આ મુજબ છે કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. આવો નિયમિત બહુકોણ શક્ય હશે કે જેનું માપ, જેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય. શક્ય છે કે નહીં આપણે કહેવાનું છે. તો શક્ય હોવું ન હોવું એ શેના ઉપર આધાર રાખશે? તો આપણી પાસે બહિષ્કોણનું માપ હોય તો એનાથી બનતો બહુકોણ કયો હશે એના માટેનું એક જ સૂત્ર છે, બાજુઓની સંખ્યા. બાજુઓ બરાબર 360 ના છેદમાં બહિષ્કોણનું માપ. તો 360 ના છેદમાં 22 કરશું, ભાગાકાર કરશું તો સંખ્યા છે એ પૂર્ણાંક મળશે નહીં પણ અપૂર્ણાંક મળશે, અને એના છેદ ઉડાડશું તો આપણને આ રીતે મળશે 180 ના છેદમાં 11. એનો ભાગાકાર કરશું તો આપણને જવાબ દશાંશ અપૂર્ણાંકમાં મળશે. તો બાજુઓની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં હોય નહીં. એવો બહુકોણ નહીં જોયો હોય કે જેની બાજુઓની સંખ્યા 3.5 હોય, 5ના છેદમાં 2 હોય, 7ના છેદમાં 3 હોય, એવી બાજુઓની સંખ્યા હોય નહીં. બાજુઓની સંખ્યા હંમેશા ધન પૂર્ણાંક જ હોય. બાજુઓની સંખ્યા કોઈ પણ બહુકોણ હશે તો બાજુઓની સંખ્યા ધન પૂર્ણાંક જ હશે. અને ક્યાંથી શરૂઆત થશે? તો કે 3 બાજુઓથી. એટલે બાજુઓની સંખ્યા 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ જ રીતે હશે, અપૂર્ણાંકમાં હોય નહીં. તો અહીંયાથી કહી શકાય કે અહીં બાજુઓની સંખ્યા અપૂર્ણાંક મળતી હોવાથી જે શક્ય નથી. તેથી આ માપનો બહિષ્કોણ જો હોય તો એવો બહુકોણ શક્ય નથી. એવો બહુકોણ બને જ નહીં કે જેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય. ત્યારબાદ એમાં માપ બી કે શું આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે? એટલે કે 22 અંશ જે માપ છે એ અંતઃકોણનું હોઈ શકે? તો અંતઃકોણ બરાબર 22 લઈને ચાલીએ. અંતઃકોણ બરાબર 22 અંશ, તો અંતઃકોણના માપ ઉપરથી આપણે બાજુઓની સંખ્યા બહુકોણ કયો છે શોધી શકતા નથી. તો એના ઉપરથી આપણે કોનું શોધશું? બહિષ્કોણનું માપ. જેવો દાખલો આપણે આગળ આના જેવો જોઈ ગયા, અંતઃકોણનું આપેલું હતું ને એના ઉપરથી બહિષ્કોણનું શોધ્યું અને પછી બાજુઓની સંખ્યા શોધી, તો અંતઃકોણનું માપ આપેલું છે એના ઉપરથી બહિષ્કોણનું જો શોધીએ તો બહિષ્કોણનું માપ બરાબર 180 - 22. 180 માંથી 22 બાદ કરશો એટલે જવાબ મળશે 158. તો આ જે 22 અંશ માપ જો અંતઃકોણનું હોય તો એના બહિષ્કોણનું માપ કેટલું હોય? 158 અંશ. તો હવે એના ઉપરથી બાજુઓની સંખ્યા શોધીએ. જો બાજુઓની સંખ્યા પૂર્ણાંક મળે, ધન પૂર્ણાંક મળે તો એવો નિયમિત બહુકોણ શક્ય હોય, નહીતર એવો નિયમિત બહુકોણ શક્ય હોય નહીં. તો બાજુઓ બરાબર આપણી પાસે સૂત્ર છે 360 ના છેદમાં બહિષ્કોણનું માપ.
એના જો છેદ ઉડાડશું તો એના છેદ આ રીતે ઉડશે, 180 ના છેદમાં 79, બંનેને બે બે વડે ભાગશું એટલે આ રીતે મળશે. ને હવે એના છેદ ઉડશે નહીં, જો ભાગાકાર કરવા જશું તો જવાબ છે એ કેવો મળશે, દશાંશ અપૂર્ણાંક, તો એ શક્ય નથી. તો આ બાજુઓની જે સંખ્યા મળી એ શક્ય નથી, તેથી કહી શકાય કે 22 અંશ ધરાવતો જો અંતઃકોણનું માપ 22 હોય તો એવો નિયમિત બહુકોણ શક્ય નથી, કારણ કે બાજુઓની સંખ્યા કેવી મળે છે, અપૂર્ણાંક. આવા રીતના પ્રશ્ન પૂછાય તો આ પ્રમાણેનું લોજિક લગાવવાનું હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, ઘણી બધી બહુકોણના બહિષ્કોણ વિશે વાત કરી લીધી, અંતઃકોણ વિશે વાત કરી લીધી, તો અહીંયા પૂછેલું છે કે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે, નિયમિત બહુકોણ અને ઓછામાં ઓછું કેટલું હોઈ શકે. તો નિયમિત બહુકોણ સૌથી નાનામાં નાનો નિયમિત બહુકોણ કયો, તો કે સમબાજુ ત્રિકોણ, અને એ સમબાજુ ત્રિકોણનું માપ, ખૂણાનું માપ કેટલું હોય, 60 અંશ. તો નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોય. એનાથી આગળ જતા જઈએ એમ એમ નિયમિત બહુકોણના અંતઃકોણનું માપ વધતું જશે. બીજો એના પછીનો લઈએ તો આવે ચોરસ, તો ચોરસના અંદરના ખૂણાનું માપ, અંતઃકોણનું માપ કેટલું આવી જાય, 90. પછી આગળ વધીએ તો 108, એવી રીતે વધતું જશે. તો ઓછામાં ઓછું માપ કેટલું હશે, 60. કેવા બહુકોણનું, તો કે નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય, 60. ત્યારબાદ વાત કરીએ નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ. કોની વાત કરી છે, બહિષ્કોણની. તો અંતઃકોણનું ઓછામાં ઓછું હોય તો બહિષ્કોણનું વધારે વધારે એ મળે. જેમ કે સમબાજુ ત્રિકોણ વિશે વાત કરી આપણે આગળ, તો ઓછામાં ઓછું એનું કેટલું છે, અંતઃકોણનું 60. તો જેનું ઓછામાં ઓછું અંતઃકોણનું માપ હોય એનું બહિષ્કોણનું શું હોય, વધારે વધારે, કારણ કે એ બંનેનો સરવાળો કેટલો થાય, 180. તો અંદરનું જેમ ઓછું એમ બહારનું વધારે. તો નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું 60 છે, તો વધારે વધારે બહિષ્કોણનું કેટલું થાય, તો કે જે ઓછામાં ઓછું છે એ બહુકોણના બહિષ્કોણનું માપ શોધી લઈએ, એનું શું થાય, વધારે વધારે. તો 180 માંથી 60 બાદ કરીએ કેટલા વધશે, 180. તો નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું થાય, 120 અંશ. એનાથી વધારેનો ક્યારેય હોઈ શકે નહીં. શું કામ, કારણ કે બહિષ્કોણનો સરવાળો ફિક્સ જ રહે છે, કેટલો રહે છે, 360. જેમ જેમ ખૂણાની સંખ્યા વધશે એમ બહિષ્કોણનું માપ કેવું થતું જશે, ઓછું, કારણ કે ખૂણાની સંખ્યા ડિવાઈડમાં જશે. એટલે જેમ જેમ ખૂણાઓની સંખ્યા વધશે એમ બહિષ્કોણનું માપ ઓછું થશે. તો જેમ ખૂણાની સંખ્યા ઓછી એમ બહિષ્કોણનું માપ વધારે, કારણ કે એ બધાનો સરવાળો ફિક્સ જ રહે છે, કેટલો રહેશે, 360. તો આપણું સ્વાધ્યાય 3.2 અહીંયા પૂર્ણ થાય છે. ત્યારબાદ આગળ વધીએ, ત્યાર પછીની થિયરી અને ત્યાર પછીના જે દાખલાઓ છે એના માટેની જે થિયરી છે, અને આ જે થિયરી છે હવે આપણે આગળના ધોરણમાં માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા સુધીનું પણ થોડુંક થોડુંક તો આવશે જ, પણ હવેની જે થિયરી છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે 9મા ધોરણમાં અને 10મા ધોરણ માટે. ખાસ સમજો, આગળના ધોરણમાં તમે થોડા ઘણું સમજીને આવ્યા જ છો, અત્યારે થોડુંક વધારે અને થોડુંક ડિટેલમાં ભણશું. તો આપણે વાત કરવાની છે ચતુષ્કોણના પ્રકાર વિશે. ચતુષ્કોણના પ્રકાર, બહુકોણ વિશે ભણી ગયા આપણે, બહુકોણનો જ પ્રકાર ચતુષ્કોણ. કોને કહેવાય ચતુષ્કોણ, તો કે જેને ચાર બાજુ અને ચાર ખૂણા હોય તેવા બહુકોણને ચતુષ્કોણ કહે છે. તો એ ચતુષ્કોણ ઘણા બધા પ્રકારના છે, એના પ્રકાર વિશે આપણે જોવાનું છે. એમાંનો પહેલો પ્રકાર જોઈએ તો એનું નામ છે સમલંબ ચતુષ્કોણ. તેને તેના ગુણધર્મોના આધારે એને ડિવાઈડ કરવામાં આવે છે
समलंब चतुष्कोण नाम आपेलू छे, तो एना गुणधर्मो शुं छे एना विशे चर्चा करीए। समलंब चतुष्कोण, समलंब चतुष्कोण कहेवाय कोने एने पहेला व्याख्या आपीए, तो जे चतुष्कोण मां साम सामेनी बाजुओनी एक जोड़ समांतर होय तो तेवा चतुष्कोण ने समलंब चतुष्कोण कहे छे। केवो चतुष्कोण के जेमा साम सामेनी बाजुओनी कोई एक जोड़ एटले के एक जोड़ी एक बीजा ने केवी होय समांतर होय। समांतर होवु एटले के जे बे रेखाओ एक समतल में रहेली छे एने जो अनंत सुधी लंबावामां आवे अने ते क्यांय पण छेदे नहीं तो तेवी रेखाओ ने समांतर रेखाओ कहेवाय। तो जोईए एनी आकृति, पहला तो चार बाजुओ हशे एटले के चार रेखाखंडो थी बनेली हशे आकृति। आ प्रकारनो जे चतुष्कोण हशे जेमा समांतर बाजुओ कई कई छे, तो के आ जे साम सामेनी जोड़ जोवा जोईए तो बे जोड़ छे, एक तो आ बन्ने जोड़ अने आ साम सामेनी बीजी जोड़, एमांथी समांतर कई देखाय छे। समांतर होवु एटले के ढाळ एक समान होवा, एने शुं कहेवाय एक बीजानी समांतर रेखाओ। तो ढाळ जो एक सरखा होय तो एने समांतर रेखा कहेवाय। तो एवी जोड़ एक देखाय छे आपणने जे साम सामेनी जोड़ छे अने केवी छे समांतर छे, के एक ज ढाळ थी छे बने रेखाओ। आ ज रेखा ने जो आपणे समांतर रेखा दोरवी तो थाशे आ, बीजी आ रेखा लईए अने एने समांतर रेखा जो दोरवी होय तो एने आ रीते दोरशुं तो ए शुं थाशे एकबीजाने समांतर। पण एनी बाजूमां जो हुं आ रीते दोरुं तो आ नंबर एक अने नंबर बे ए बंने समांतर रेखाओ कहेवाय नहीं, कारण के बंनेना ढाळ केवा छे अलग अलग। तो एवो चतुष्कोण के जेमां बाजुओनी कोई एक जोड़, केवी जोड़ तो के साम सामेनी बाजुओनी एक जोड़ एक बीजाने समांतर होय तो तेवा चतुष्कोण ने समलंब चतुष्कोण कहेवाय। आने जो हुं नाम आपी दऊं ए बी सी डी, तो कई बाजुओ एक बीजा ने समांतर छे तो के बाजू ए बी अने बाजू सी डी एक बीजा ने केवी छे समांतर छे, जारे ए डी अने बी सी जो समांतर नथी, एक नो ढाळ आ तरफ छे अने एक नो ढाळ आ तरफ छे, तो ए बन्ने एक बीजा ने समांतर कहेवाय नहीं। तो अहींया लखवू होय तो आ रीते लखी शकाय के चतुष्कोण ए बी सी डी मां ए बी अने सी डी केवी छे समांतर, अने समांतर होवानी निशानी आ प्रमाणे आडा बे क्रॉस लीटा करशुं एटले शुं दर्शावे छे तो के ए बन्ने बाजुओ एक बीजाने समांतर छे। तो आ थई गई वात चतुष्कोणनो पहेलो प्रकार समलंब चतुष्कोण। त्यारबाद आगळ वधीए पतंगाकार चतुष्कोण, એટલે કે આનો આકાર કેવો હશે, પતંગ આકારનો હશે, એના ઉપરથી જ એનું નામ પડેલું છે। બીજો પ્રકાર આપણો ચતુષ્કોણનો બીજો પ્રકાર પતંગાકાર ચતુષ્કોણ। બધી થિયરીઓ યાદ રાખતી જવાની છે, કારણ કે આ થિયરી ઉપરથી આપણને ઘણા બધા પ્રશ્નો પૂછાશે, તો વ્યવસ્થિત આપણને ડીપમાં જો ખ્યાલ હશે દરેક વિશે તો જ આપણે એનો જવાબ आंसर आपी शकशो, एटले खास व्यवस्थित जोतुं जवानुं छे। पतंगाकार चतुष्कोणनी पेला आकृति दोरी लईए आपणे, तो पतंग कई प्रकारनी होय आ आकार हशे, तो एनी जो व्याख्या आपी होय तो एनी व्याख्या आ मुजब थशे, जे चतुष्कोणमां पास पासेनी बाजुओनी बे
अलग अलग जोड़, बे अलग अलग जोड़ एक समान मापनी होय, अटले के एक सरखा मापनी होय तो तेवा चतुष्कोण ने पतंगाकार चतुष्कोण कहे छे। केवी बाजू विषय अहीं साम सामे नी बाजू विषय बात करी थी, अहीं बात करी छे पास पासे नी, तो आ बन्ने शुं छे पास पासे नी, एटले के एक बीजा नी पासे रहेली बाजू एने कहेवाय एक बीजा नी पास पासे नी बाजू, अने आ पण एक बीजा ने पास पासे नी, तो ई बाजूओनी जोड़ केवी होवी जोईए, एक समान मापनी। आपणे पतंग जोईए तो ऊपरनी जे पास पासेनी बाजू छे एनुं माप सरखुं हशे, अने नीचेनी जे बे बाजूओ छे एनुं माप पण केवुं हशे, एक सरखुं। तो आवो जे चतुष्कोण बने छे तेने कहेवाय पतंगाकार चतुष्कोण, जेमां पास पासेनी बाजूओनी बे अलग अलग जोड़ एक सरखा मापनी हशे। तो आने हुं नाम आपी दउं पी क्यू आर एस। तो चतुष्कोण पी क्यू आर एस मां छे केवो, ए पतंगाकार। पी क्यू आर एस मां शुं छे तो के पी क्यू बराबर पी एस, ई बन्नेना माप केवा छे सरखा। अने बीजी कई जोड़ तो के एस आर बराबर क्यू आर, आ बन्नेना माप पण सरखा छे। बे अलग अलग जोड़ छे अने ई जोड़ केवी छे तो के पास पासेनी बाजूओनी जोड़ छे, तो तेने शुं कहेवाशे आवा चतुष्कोण ने पतंगाकार चतुष्कोण। तो पतंगाकार होवानी कंडीशन कई तो के पास पासेनी बाजूओनी बे अलग अलग जोड़ एक बीजाने माप सरखा होय। ज्यारे समलंब चतुष्कोणनी कंडीशन जोईए तो एमां शुं तो के साम सामेनी कोई एक जोड़, एक ज जोड़, बन्ने जोड़ ज्यारे समांतर होय नहीं, एक ज जोड़ जो समांतर होय तो तेवा चतुष्कोण ने समलंब चतुष्कोण कहे छे। त्यार बाद आगळ वधीए चतुष्कोण नो प्रकार नंबर त्रण। तो चतुष्कोण नो त्रीजो प्रकार जेनु नाम छे समांतर बाजू चतुष्कोण। समांतर बाजू चतुष्कोण एना नाम उपरथी एना गुणधर्मो, तो अहीं शुं हशे तो के बाजूओ एक बीजा ने समांतर हशे। कई बाजूओ समांतर हशे जोईए, व्याख्या पहेला जोईए के समांतर बाजू चतुष्कोण कहेवाय कोने, तो के जे चतुष्कोण मां साम सामेनी बाजूओनी बे अलग अलग जोड़ एक बीजाने समांतर होय, एक बीजाने समांतर होय तो तेवा चतुष्कोण ने समांतर बाजू चतुष्कोण कहे छे। पेलो प्रकार जोयो आपणे समलंब चतुष्कोण, बीजो जोयो पतंगाकार। समलंबनी कंडीशन शुं तो के साम सामेनी एक जोड़ समांतर होय, अने अहींया समांतर मां शुं कीधुं के साम सामेनी बे जोड़ समांतर होय। तो हवे तमने समलंब अने समांतर मां बन्नेमां गुणधर्मोमां चेन्ज शुं छे खबर पड़ी जाय। समांतर कोने कहेवाय छे तो के साम सामेनी अलग अलग बे जोड़ समांतर होवी जोईए। तो आपणने ख्याल જ છે આખા ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની બે જ જોડ હોય, તો આ સામ સામેની એક જોડ એકબીજાને સમાંતર અને આ બીજી જોડ એકબીજાને સમાંતર, તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જો સામ સામેની બાજુઓની જોડના જે ઢાળ છે એ કેવા છે, સરખા છે। જ્યારે સમલંબમાં જોઈએ તો એક જ જોડ જે હતી એના ઢાળ સરખા હતા, જ્યારે સમાંતરમાં જોઈએ તો સામ સામેની બે જોડ જે છે એના માપ, એના ઢાળ કેવા છે,
सरखा है तो आवा चतुष्कोण ने समांतर बाजू चतुष्कोण कहवाय। आनु नाम आपी दईए तो PQRS आपू। तो सामसामेनी कई जोड़ समांतर छे तो के बाजू PQ समांतर SR अने QR समांतर SP। तो आवो चतुष्कोण जे बनशे एने कहेवाशे समांतर बाजू चतुष्कोण। तो चतुष्कोण ना टोटल त्रण प्रकार, समलंब चतुष्कोण, पतंगाकार चतुष्कोण अने समांतर बाजू चतुष्कोण। समलंब चतुष्कोण कोने कहेवाशे तो के साम सामेनी एक जोड़ एक बीजाने समांतर होय तो तेवा चतुष्कोण ने समलंब चतुष्कोण कहेवाशे। त्यारबाद पतंगाकार तो के पास पासेनी बाजूओना माप एक सरखा होय तो तेवा चतुष्कोण ने त्या माप विशे वात करी छे ने अहींया समांतर विशे वात करी छे। तो पतंगाकार मां पास पासेनी बाजूओना माप जो एक सरखा होय तो तेवा चतुष्कोण ने पतंगाकार चतुष्कोण कहेवाय। अने समांतर बाजू चतुष्कोण एटले शुं तो के साम सामेनी बाजूओनी बे जोड़ जो एक बीजा ने समांतर होय तो तेवा चतुष्कोण ने समांतर बाजू चतुष्कोण कहेवाय। हवे आपणे डिटेल में समांतर बाजू चतुष्कोण ना अंगो विषे भणवानुं छे के साम सामेनी बाजूओनी जे बे जोड़ समांतर छे एना अंगो विषे आपणे हवे समजवानुं छे। तो पहला सर्वप्रथम समांतर बाजू चतुष्कोण दोरी लईए के जेमां साम सामेनी बाजूओना माप साम सामेनी बाजूओ एक बीजाने केवी छे समांतर छे एवो चतुष्कोण अहींया लीधेलो छे। नाम आपी दऊं हूँ ABCD। नाम कोई पण आपणे आपी शकीए छीए। तो अहीं चतुष्कोण ABCD समांतर बाजू चतुष्कोण छे। तो एना अंगो विशे वात करवानी छे। कोई पण चतुष्कोणना अंगो टोटल केटला जो कोई पूछे तो चतुष्कोण ने टोटल 10 अंगो छे। 4 बाजुओ, 4 खूणा अने 2 विकर्ण। 4 बाजू, 4 खूणा अने 2 विकर्ण। विकर्ण एटले शुं ए पण आपणे आगळ भणी गया। तो कोई पण चतुष्कोण जो हशे 4 बाजू अने 4 खूणा हशे तो एना अंगो केटला छे टोटल 10। 4 बाजू, 4 खूणा अने 2 विकर्ण। तो बाजू विशे जोईए तो बाजू कई कई छे आमांथी तो के बाजू AB, BC, CD अने AD आ 4 बाजू। खूणा विशे जोईए तो खूणा कया कया खूणा ने दर्शावानी निशानी संकेत छे आ रीते खूणो A, खूणो B, खूणो C अने खूणो D आ 4 खूणा अने 2 विकर्णों। विकर्णों कोने कहेवाय तो के क्रमिक न होय तेवा शिरोबिंदुओने जोड़वाथी जे रेखाखंड मळे छे तेने कहेवाय एना विकर्ण। तो विकर्ण टोटल चतुष्कोण ने केटला होय 2। पेलो छे विकर्ण AC अने बीजो छे विकर्ण BD। तो टोटल आ 10 जे अंगो छे एना विशे आपणने ख्याल होवो જોઈએ। હવે એમાં આગળ જે વિસ્તૃત ચર્ચા કરવાની છે એના વિશે જોઈએ। એમાં પહેલો ટોપિક છે આપણો સામ સામેની બાજુઓ। ચતુષ્કોણ હોય તો એમાં સામ સામેની બાજુઓ વિશે વાત કરવાની હોય, બાજુઓ વિશે, વિકર્ણો એમાં લેવાના નથી। તો બાજુઓ છે AB, BC, CD અને AD। તો AB બાજુની સામેની બાજુ હું પૂછું तो AB नी सामे नी बाजू कई थाशे DC अथवा तो CD। कोई पण रीते आपणे बोली शकीए छीए बिंदु आडा सवळो थई जाय तो चाले CD अथवा तो DC। एवी ज रीते जो हूँ DC नी सामे नी बाजू पूछू तो कई थाय DC नी सामे नी बाजू AB। एवी ज रीते साइड नी बे बाजू विशे लईए तो AD नी सामे नी बाजू BC अने BC नी सामे नी बाजू कई थाय तो के AD। तो आ थई गई वात साम सामे नी बाजूओ। तो
बाजू ए बी नी सामे नी सी बी अथवा तो बी सी अने बी सी नी सामे नी बाजू ए बी, एवी ज रीते ए डी नी सामे नी बाजू आ निशानी आपणे नहीं दर्शावीए कारण के आ निशानी कंईक अलग ज आपणा भौमितिक भूमितिमां बीजो ज एनो अर्थ थाय छे, एटले आपणे खाली आ रीते लखशुं कि ए बी नी सी बी अने सी बी नी सामे नी बाजू ए बी, एवी ज रीते ए डी बाजू नी सामे नी बाजू बी सी अने बी सी नी सामे नी बाजू कई थशे ए डी। आपणने आ कंसेप्ट खाली ख्याल होवो જોઈએ કે સામ સામેની બાજુઓ કહેવાય કોને। ત્યારબાદ આગળ વધીએ પાસ પાસેની બાજુઓ, તો પાસ પાસેની બાજુઓ વિશે ચર્ચા કરીએ તો પાસ કોઈ પણ બાજુ હશે એની પાસ પાસેની બાજુઓમાં બે બાજુ હશે। કઈ રીતે? તો કે એ બી ની જો હું પાસેની બાજુ કહું તો એ બી ની પાસેની બાજુ થશે બી સી અને ए डी, ए बने एनी साथे जोड़ायेली ज छे, जो तो ई शुं थशे एनी पाड़ोशी ज थशे, आ एनी सामे वाली थशे एटले ए आवशे नहीं पण ए बी नी पाड़ोशी बाजू एटले के पास पासेनी बाजू कीधी होय तो कई थाय बी सी अने ए डी। तो ए बी नी आपणे पास पासेनी बाजू लखीए तो बी सी अने ए डी। एवी ज रीते आगळ वधीए तो बी सी नी पासे नी कई थाशे तो के ए बी अने सी डी, बी सी बाजू नी पासे नी बाजू कई थाशे तो के ए बी अने सी डी अथवा तो डी सी जे कही है। त्यारबाद त्रीजी बाजू जो है सी डी, सी डी नी पासे नी बाजू कई थाशे तो के सी बी अने ए डी, सी डी नी પાસેની બાજુ જોઈએ તો સીબી અને બીજી બાજુ કઈ છે એ ડી। એવી જ રીતે એડીની પાસેની બાજુઓ જોઈએ, એડી બાજુની પાસેની બાજુ જોઈએ તો સીડી અને એ બી, સીડી અને એ બી। તો આ થઈ ગઈ વાત સામ સામેની બાજુઓ અને પાસ પાસેની બાજુઓ। એવી જ રીતે આપણે જોવાનું છે સામ સામેના ખૂણા અને પાસ પાસેના ખૂણા। तो जो एना विषे साम सामेना खूणा विषे बात करता पहले आपणे जे साम सामेनी बाजुओ भीणा एना विषे बीजू पण आपणे ख्याल होवो जोईए के साम सामेनी जे बाजुओ छे एना माप ए रेखाखंडोना माप पण केवा होय छे सरखा, एटले के ए बी बराबर सी बी अने ए डी बराबर बी सी होय छे। एटले के कोई पण एक माप ए बी नुं माप आपेलुं होय धारो के पांच तो सी डी नुं माप पण केटलुं थाय पांच ज थाय। એવી જ રીતે બીસી નું માપ જો આપેલું હોય 7 સેન્ટીમીટર તો એડી નું માપ પણ શું થાય 7 સેન્ટીમીટર। એટલે આના ઉપરથી કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓના માપ એક સરખા હોય છે, પાસ પાસેની બાજુઓ વિશે એવું કંઈ હોતું નથી। તો આગળ વધીએ સામ સામેના ખૂણા, સામ સામેના ખૂણા, तो साम सामेना खूणा विषय बात करिए तो खूब सीम्पल छे। खूणा एनी विषय बात करू तो एना सामेनो खूणो कयो थाय खूणो सी, खूणा एनी सामेनो खूणो सी अने खूणा सी नी सामेनो जो पूछाय तो खूणो ए। एवी ज रीते खूणा बी नी सामेनो खूणो कयो थशे खूणो डी अने खूणा डी नी सामेनो खूणो पूछाय तो खूणो बी। एकबीजानी साम सामेना खूणाओ आ कहेवाशे। જેવી રીતે સામ સામેની બાજુઓના માપ સરખા હોય એવી જ રીતે સામ સામેના ખૂણાઓના માપ પણ એક સરખા હોય, એટલે કે ખૂણો એ બરાબર ખૂણો સી અને ખૂણો બી બરાબર ખૂણો ડી। અહીંયા ખૂણો મેં બિંદુઓ દર્શાવ્યા છે એ મુજબ જ નામ આવશે। જો ચતુષ્કોણ PQRS હોય તો અહીંયા ખૂણાના નામ તરીકે PQRS આવી જાય, બાજુઓમાં પણ એ જ રીતે જે આવતું હોય એ આવી જશે। સામ સામેના ખૂણા વિશે વાત થઈ ગઈ કે ખૂણાના સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓના માપ સરખા હોય છે। ત્યારબાદ વાત કરીએ પાસ પાસેના ખૂણા, તો પાસ પાસેના ખૂણા જેમ જેમ પાસ પાસેની બાજુ હતી એવી જ રીતે પાસ પાસેના ખૂણા, તો ખૂણો એ એની પાસેના ખૂણા જોવા જશું તો કયા થશે
खूणो बी अने खूणो डी, खूणो बी अने खूणो डी। ए ज रीते खूणा बी नी पासे ना जोवा जशू तो खूणा बी नी पासे नो खूणो ए अने खूणो सी। जो खूणा बी नी पासे ना खूणा जोवा जशू तो खूणो ए अने खूणो सी। खूणो डी तो एनी शुं थशे, सामे नो खूणो, एनी पासे नो खूणो थशे नहीं। एवी ज रीते खूणा सी विषे जोईए तो खूणा सी नी पासे खूणो बी अने खूणो डी, अने खूणा डी नी पासे नो जो जोवा जईए तो खूणो ए अने खूणो सी। तो आ रीते पास पासे ना खूणाओनुं बनशे के खूणा ए नी पासे नो खूणो बी अने डी, बे एनी शुं छे पासे ना एटले के पाड़ोशी। एज रीते खूणा बी ना सी अने ए, खूणा डी माटे ए अने सी अने खूणा सी माटे डी अने बी। हवे आ पास पासे ना खूणाओ विशे वात करीए तो ए पास पासे ना खूणा पूरक कोणोनी जोड़ कहेवाय छे। एटले के जो ए अने बी विशे वात करवामां आवे तो बन्ने पास पासे ना खूणा छे तो ए बन्ने केवा होय छे, पूरक कोणो। एवी ज रीते बी सी विशे वात करवामां आवे तो बन्ने पास पासे ना एटले ए पण केवा होय, पूरक कोणो। एवी ज रीते सी अने डी विशे वात करीए तो ए बन्ने पण एकबीजाना पूरक कोणो कहेवाय। अने जो ए पूरक कोणो होय पास पासे ना खूणा पूरक कोणो होय छे, अने पूरक कोणो नी शुं होय छे जोड़, एटले के बे नुं जूथ होय छे। एटले के ए बी, खूणो ए अने खूणो बी, खूणो बी अने खूणो सी, खूणो सी अने खूणो डी, खूणो ए अने खूणो डी, એની જે જોડ હોય છે, એ જે ખૂણા હોય છે તેનો સરવાળો, એટલે કે એ પૂરક કોણોનો સરવાળો બરાબર થાય 180 અંશ। એ બંને જે ખૂણા પાસ પાસેના હશે એ ખૂણાના માપનો સરવાળો કેટલો થતો હશે, હંમેશા 180। આ બધું જે વાત કરી છે આપણે હમણાં દાખલાના સોલ્યુશનમાં આવશે જ, એટલે ખાસ બધા અંગો વિશે, સામ સામેની બાજુઓ, પાસ પાસેની બાજુઓ, સામ સામેના ખૂણા, પાસ પાસેના ખૂણા, આ બધા વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદ વાત કરીએ વિકર્ણો વિશે, તો વિકર્ણો અહીંયા કયા કયા છે, તો કે બીડી અને એસી, બીડી અને એસી વિકર્ણો છે। હવે વિકર્ણો વિશે વાત કરીએ તો એ બંને વિકર્ણો એકબીજાને છેદે છે, અને એ ક્યાં છેદતા હોય છે, તો કે ધારો કે ઓ બિંદુમાં છેદે છે, એનું નામ આપી દઈએ આપણે ઓ। એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદે છે। હવે એ બંને વિકર્ણોના માપ વિશે ચર્ચા કરીએ તો બંનેના માપ સરખા હોતા નથી, બંનેના માપ અલગ અલગ હોય છે। પણ જો એક જ વિકર્ણ એ સી લઈએ અને બીજો વિકર્ણ બી ડી લઉં તો બંનેનું છેદ બિંદુ ઓ છે, એના ઉપરથી કહી શકાય કે બિંદુ ઓ એ, બિંદુ ઓ એ સી અને બી ડી નું મધ્ય બિંદુ છે। બંને જે રેખાખંડ છે એ સી અને બી ડી એનું શું થાય, એ મધ્ય બિંદુ બંને માટે। તો મધ્ય બિંદુ જો હોય, કોઈ પણ રેખાખંડનું જો કોઈક મધ્ય બિંદુ હોય તો તે મધ્ય બિંદુ તે રેખાખંડનું સમાન ભાગમાં વિભાજન કરતું હોય, એટલે કે બંને જે ટુકડા પડતા હશે એ કેવા હશે, સમાન માપના। એના ઉપરથી કહી શકીએ કે એ સી બરાબર શું થશે, તો કે એ ઓ પ્લસ ઓ સી, એ ઓ પ્લસ ઓ સી, અને એના ઉપરથી એ પણ કહી શકાય કે આ બંને માપ કેવા હોય, સરખા હોય, તો એને હું આ રીતે પણ લખી શકું ટુ એ ઓ અથવા તો ટુ ઓ સી, કારણ કે બંને માપ કેવા હશે, સરખા જ હશે। એવી જ રીતે બી ડી બરાબર બી ઓ પ્લસ ઓ ડી, બી ઓ પ્લસ ઓડી, એટલે કે આ જે ટુકડાઓ છે એના માપ સરખા હોય તો
बे गुणिया बी ओ नु माप अथवा तो बे गुणिया ओ डी नु माप, कारण के माप जे टुकड़ा जे होय छे सरखा होय छे, सुकाम सरखा होय छे, कारण के ओ छे ये ते रेखाखंड नु शू छे मध्य बिंदु, अने मध्य बिंदु जो होय तो ते रेखाखंड नु समान भाग में विभाजन करतु होय। तो आजनी जे आपणी चतुष्कोण ना प्रकारोनी जे थियरी हती ए अहींया पूर्ण थाय छे। बधा टॉपिक खूब ज सरल भाषा में आपणे समझा, तरत न समझाय पहली वार में न समझाय तो वीडियो पाछो रिवाइंड करीने जोवानो छे, घणा बधा पॉइंट छे ए आपणने भूलावानी शक्यता छे, पण आपणे एनु जेम जेम एनु कन्वर्ट करता जशुं दाखला में एटले ऑटोमेटिक आपणने याद राखवा ज पड़शे अने याद रही पण जशे, अने कई रीते एने एप्लाय करवा ए आपणे स्वाध्याय 3.3 में जोशुं। आ बधी ज जे थियरी भण्या चतुष्कोण प्रकार की एमनो मेन समांतर बाजू जे चतुष्कोण जे जोयो एनी जे थियरी भण्या ए थियरी उपर थी आपणे दाखलाओना सोल्यूशन करवाना थशे, एना खूणाओना माप शोधवाना थशे, एनी बाजूओना माप विशे वात करेली हशे, एना विकर्णोना माप विशे वात करेली हशे, अने एनी थियरी आम आपणे भणी गया। तो आ बधी थियरी सारी रीते लर्न करी व्यवस्थित लखी अने तैयार रहेवानुं छे, जेथी करीने आपणने आगळनो जे लेक्चर छे एमां सीधुं ज आपणने समझावा मळे। तो आजे आपणे अहींया सुधी राखीए, त्यां सुधी बधाने जय स्वामीनारायण।